નર્મદાના સરદાર સરોવર ડેમમાં છેલ્લા 12 કલાકમાં 25 સેન્ટીમીટર પાણીની સપાટી વધી છે. મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના પાવર હાઉસ ટર્બાઇન ચાલુ રાખવામાં આવ્યા હતા, જેના કારણે ડેમમાં પાણીની સપાટી 121.50 મીટરે પહોંચી છે. મહત્વનું છે કે હાલ નર્મદા ડેમમાં પાણીની આવક 44,992 ક્યુસેકે પહોંચી છે. જૂનાગઢમાં વરસાદની કારણે વાતાવરણ અનેરું બન્યું છે. ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે. ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે. સાથે જ ગિરનાર પર્વત પર વાદળોની ચાદર ફેલાતા રમણીય દ્રશ્યો પણ જોવા મળ્યા. ગીર સોમનાથમાં કાળા ડિબાંગ વાદળો છવાતા વરસાદનું આગમન થયું. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી તો ખેતરમાં પાકને અમૃત પાણી મળી રહેતા રમણીય દ્રશ્યો જોવા મળ્યા. જૂનાગઢ જિલ્લાના માંગરોળ માળિયા હાટીનામાં ધોધમાર વરસાદ વરસ્યો. વાયુ વાવાઝોડા બાદ વરસાદે વિરામ લીધો હતો, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા. જોકે વરસાદ વરસતા ખેડૂતોએ રાહતો શ્વાસ લીધો. આ સાથે જ ખેડૂતોમાં મગફળીના પાકની પણ આશા બંધાઈ. ભાવનગરના જેસરમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો. વરસાદના પગલે આજુબાજુના ગામડાઓમાં ખેતીના પાકને પાણી મળ્યું તો જડકલા સહિત આ ગામોમાં વરસાદ વરસતા ઠંડક પ્રસરી. ભાવનગરમાં નાળામાં પડીને તણાયેલા વૃદ્ધનું મૃત્યુ થયું છે. વૃદ્ધનું નામ બીજલ પરમાર હોવાનું સામે આવ્યું. સવારે ભારે વરસાદને પગલે રસ્તા પરથી પસાર થઈ રહેલા વૃદ્ધ નાળામાં ખાબક્યા હતા, જેને પગલે ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી, જ્યાં એક કલાકની શોધખોળ બાદ વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો. રાજકોટના ગોંડલના ધરાડા, મોટી ખિલોરી સહિત ગામડાઓમાં પણ વરસાદ વરસ્યો. વહેલી સવારથી જ પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, તો વરસાદના કારણે પાકને જીવતદાન મળ્યું. રાજકોટના જેતપુરમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. વીજળીના કડાકા ભડાકા સાથે જેતપુરમાં વરસાદ વરસ્યો હતો. જોકે વરસાદ વરસતા લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ, તો નાના બાળકોએ પણ વરસાદમાં ભીંજાવાની મજા માણી. રાજકોટના ધોરાજીમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર બન્યું, તો ભારે વરસાદને કારણે રસ્તા ઉપર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. બનાસકાંઠામાં પણ મેઘરાજાએ પધરામણી કરી. જિલ્લાના કેટલાક તાલુકાઓમાં વરસાદ વરસ્યો. અમીરગઢ અને ચૌહાણગઢ સહિત તેની આસપાસ આવેલા ગામોમાં પણ વરસાદ વરસ્યો. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી. તો બીજી તરફ બનાસકાંઠામાં ઇકબાલગઢમાં વરૂણદેવને રીઝવવા બાળકોએ શેરીઓમાં ફરી ઢૂંઢિયા દેવની આરાધના કરી. બનાસકાંઠા જિલ્લામાં કેટલાક સ્થળો પર વરસાદ વરસ્યો છે, જોકે હજુ પણ અનેક સ્થળે વરસાદ નથી વરસ્યો. પૂરતો વરસાદ ન વરસતા ખેડૂતો પણ પરેશાન છે. અરવલ્લીના લીંભોઈ ગામે વરૂણદેવને રીઝવવા ગામ લોકોએ પર્જન્ય યજ્ઞ કર્યો. લીંભોઈ ગામમાં વરસાદ ન પડતા ગામના લોકોએ યજ્ઞ કર્યો હતો. અમરેલીના બાબરાના મોટાભાગના ગામડાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો, જ્યારે વડિયામાં પણ લાંબા સમયના વિરામ બાદ વરસેલા વરસાદથી પાકને જીવતદાન મળ્યું. આ સાથે જ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી. આ તરફ અમરેલીમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જિલ્લાના કુકાવાવ સહિત વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ભારે વરસાદને પગલે વાવડીની રામવાડાની નદીમાં પૂર આવ્યું છે, તો વડિયાના અર્જણ સુખ અને તોરી ગામે પણ વરસાદ નોંધાયો. વડોદરાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. વરસાદી વાતાવરણ બાદ લોકોને ગરમીથી રાહત મળી. વરસાદને કારણે રમણીય દ્રશ્યો પણ સર્જાયા. વડોદરાના ડભોઈમાં સવારથી જ વરસાદ શરૂ થયો હતો. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો, સાથે જ વાતાવરણ ઠંડુગાર બન્યું. સુરતમાં વરસાદ થતા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પાણી ભરાઈ ગયા, ત્યારે ટોમા સેન્ટરની બહાર પાણી ભરાતા દર્દીઓને હાલાકી વેઠવી પડી. છોટાઉદેપુરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું. બોડેલી સહિત તમામ તાલુકાઓમાં મેઘમહેર થઈ, ત્યારે વરસાદ વરસતા લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ. અમદાવાદમાં પણ લાંબા વિરામ બાદ વરસાદ નોંધાયો. શહેરના ઘાટલોડિયા, કૃષ્ણનગર, પાલડીમાં ધીમી ધારે વરસાદ વરસ્યો, ત્યારે લોકોને ગરમીથી આંશિક રાહત મળી. આણંદના ખંભાતમાં દરિયામાં બાઇક સાથે બે યુવક ફસાઈ ગયા. દરિયામાં ભરતી આવતા બાઇક ચાલક યુવકો કાદવમાં ફસાયા હતા, જોકે અન્ય યુવકો દ્વારા બંને યુવકને પાણીની બહાર કાઢવામાં આવ્યા હતા. અરવલ્લીના વાંચડા કાવઠ ગામે વરસાદ ન આવતા લોકોએ વરૂણદેવને રીઝવવા માટે મંદિરના ગર્ભગૃહને જ પાણીથી ભરી દીધું. પાકને બચાવવા માટે વરસાદ આવે તે માટે લોકોએ ભગવાન શિવ અને પાર્વતીના મંદિરના ગર્ભગૃહને પાણીથી ભરી દીધું.
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ધારાસભ્ય ગિરીબહેન ઠાકોર તીડ પ્રભાવિત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા. તીડ વિસ્તારમાં તેમણે ખેડૂતો સાથે મુલાકાત કરી આ સાથે જણાવ્યું કે સરકાર સત્વરે યોગ્ય કાર્યવાહી કરે તે માટે તેઓ રજૂઆત કરશે. રાજ્યના પ્રધાન ઈશ્વર પરમારને જાનથી મારી નાખવાની ધમકી આપનાર મહિલાની ધરપકડ થઈ છે. ફરિયાદના આધારે પોલીસ મહિલાની ગણતરીના સમયમાં ધરપકડ કરી મહિલાએ ઈશ્વર પરમાર પાસે 1.5 કરોડની ખંડણી માંગી હતી. સાથે જ તેમણે બદનામ કરવાની ધમકી પણ આપી હતી. અમરેલીના ખાંભાના RFO પરિમલ પટેલ વિરુદ્ધ ગીર ગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પરિમલ પટેલે રાવડ ડેમમાં માછીમારી કરતા વઢલી ગામના મજૂરને ₹5,000 નો દંડ ફટકારી ઢોરમાર માર્યો હતો. ત્યારબાદ મજૂરને ઉના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવો પડ્યો તો RFO સહિત 2 અજાણ્યા વનકર્મી સામે ફરિયાદ નોંધાવાઈ છે. સુરતના અમરોલીમાં યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી. એક ખાડીમાં પડેલા કોથળામાંથી યુવકની લાશ મળી. કોથળામાંથી લાશ બહાર કાઢીને જોતા યુવકના હાથ પગ દોરી વડે બાંધી દેલા હાલતમાં હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી. બનાસકાંઠાના પાલનપુર હાઈવે પર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું. સમારકામ દરમિયાન JCB થી પાઇપલાઇન તૂટી ગઈ. ભંગાણ સર્જાતા પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેડફાટ થયો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી. બનાસકાંઠાના ડીસામાં રેલવે દ્વારા સરદાર કંપનીનું ખાતર પહોંચાડવામાં આવશે. અત્યાર સુધી ટ્રક દ્વારા ખાતર પહોંચાડવામાં આવતું હતું. જોકે ખાતર ઝડપથી પહોંચે તે માટે હવે રેલવે દ્વારા ખાતર પહોંચાડાશે. ત્યારે રેલવે દ્વારા DAP અને NPK ખાતરની 26,000 બોરી લવાઈ છે. અમદાવાદમાં RTOમાં બોગસ લાયસન્સ કૌભાંડ કેસમાં સાયબર ક્રાઇમે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. માઇક્રોચીપ કંપનીના મેનેજર કિરણસિંહ રાઠોડની ધરપકડ કરવામાં આવી. કિરણ કમ્પ્યુટરમાં પેન ડ્રાઈવ લગાવી ID પાસવર્ડની ચોરી કરતો હતો.